તમે જે સંસારમાં રહો છો એ સંસારમાં મારી વાત તમને હજમ નહીં થાય. એસે ફ્રેન્ડ કો ક્યાં કરને કા જો દીક્ષા દિલવા દેતા હૈ. લેકિન સુનો તો સહી, આજના કાળમાં પણ કેવા કેવા છોકરાઓ હોય, કેવી કેવી છોકરીઓ હોય. બે વર્ષ પહેલા જાલના, મહારાષ્ટ્ર મેં સુના હે જાલના, જાલના કે પાસ 35 કિલોમીટર કી દૂરી પર કચ્છ કી લડકી જિસકા નામ થા નમ્રતા, જાલના થી 35 કિલોમીટર પર આ છોકરીનું ગામ છે અંબડ. બે ભાઈ એક બેન અને આ છોકરી બોક્સિંગની અંદર એકદમ આગળ, જબરજસ્ત બોક્સિંગની અંદર એ સ્ટેટ લેવલ પર સિલેક્ટ થયેલી. 33 ટ્રોફી મળી હતી, 33, અને નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલ પર સિલેક્ટ થઈ શકેલી તાકાત મળી છોકરી. અને એક દિવસ એને પુસ્તક વાંચવામાં આવ્યું, વાંચ્યું ને જીવન પરિવર્તન થઈ ગયું. પોતાના કોચને એને કહી દીધું, આવતીકાલથી હું બોક્સિંગ માટે નહીં આવું. બહુ સમજાય નહીં એટલે નહીં આવું. કોલેજમાં ગઈ, નાનકડા ગામમાં તો કોલેજ ના હોય, મુંબઈમાં આવી. મુંબઈની કઈ કોલેજ? સેન્ટ ઝેવિયર્સ. તમે માનશો છે કોઈ આમાં સેન્ટ ઝેવિયર્સ માં ભણે છે? નથિંગ વન, કોઈ નહીં. મીઠીભાઈ મોંઘીભાઈ ને મીઠીભાઈ જ હોય તમારા. ચંદ્રશેખર મહારાજ સેન્ટ ઝેવિયર્સ માં ભણતા હતા. ટોપ 10 ઇન્ડિયાની ટોપ 10 કોલેજ માં નામ આવે સેન્ટ ઝેવિયર્સ. અભી તો એચઆર કા નામ આતા હૈ ક્યા? વિલ્સન, વિલ્સન, સેન્ટ ઝેવિયર્સ. આ છોકરી સેન્ટ ઝેવિયર્સ માં ભણતી હતી. સાંભળજો, મમ્મીને એમ કે હું મુંબઈમાં પીજી તરીકે રહું છું, એ અહીંયા સાધ્વીજી પાસે રહેતી, સાધ્વીજી પાસે ધર્મનું ભણે, કોલેજમાં જવાનું. અને કોલેજમાં રહીને એણે લગભગ 52 છોકરી, કયા એરિયામાં? કમાઠીપુરા. કમાઠીપુરાના એરિયામાં જઈને એણે 52 છોકરીઓને વેશ્યાવાડામાંથી બહાર કાઢી. કમાઠીપુરામાં કભી જાના મત, આ કોઈને કાઢવા જશો ત્યાં તમે ક્યાંક ફસાઈ ન જાઓ. બહુ લપસનો એરિયો છે. અહીંયા જે બીજાને છોડાવવા જાય જીવતો ન રહી શકે. વિચાર કરો આ છોકરી કેટલી ડેરિંગ વાળી હતી.